ઉદારતા છે, એ ઉદારતા પણ શું છે? એની પ્રકૃતિ. એટલે એક મુદ્દાને યાદ રાખજો, તમારામાં જે કંઈ સારું છે તમારા પોતાના પુરુષાર્થનું એ પરિણામ નથી, અને પોતાના પુરુષાર્થનું પરિણામ નથી તો ફૂલાવાની કોઈ જરૂર રહેતી. મારામાં આવા ગુણ, મારામાં આવા ગુણ, મારો તો આવો સ્વભાવ, બહુ કહેવાની સ્વભાવ બદલી તો જુઓ. થોડા દિવસ લોભિયા તો થઈ જુઓ, તમારાથી લોભિયાય નહીં થવાય. અને લોભિયાને પૂછો કે થોડા દિવસ ઉદાર તો થઈ જુઓ, એ ઉદાર નહીં થઈ શકે અને આ લોભિયો થઈ શકશે. પરમેશ્વર છે ને એક લીટી દોરી દેતો હોય છે. બાળક જ્યારે આવવાનું થાય ત્યારે એના ઉપર એક લીટી દોરી દેતો હોય છે. એ લીટીને આપણે વિધાતાના લેખ કહીએ છીએ ને. બસ વિધાતાના લેખ ના કહેવા હોય એને બીજા શબ્દમાં કહી શકાય કે એનું નામ છે પ્રકૃતિ. એનું નામ પ્રકૃતિ છે. અને પ્રકૃતિ મારી મારા સાથે, તમારી તમારા સાથે. એટલે તુલસીદાસને લખવું પડ્યું, તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ સબસે હિલ મિલ ચાલીએ નદી નાવ સંજોગ. આખી દુનિયાની પ્રકૃતિ એક થાય ખરી, અને એક થાય તો મજા આવે ખરી, એક થાય તો કદી જીવનમાં મજા આવે. તો જ્ઞાનેશ્વરને ચારે ચાર ભાઈ બહેનો છે ને, એ સંત કેમ થયા એની પાછળનું પણ કારણ છે, એના પાછળના પણ રહસ્યો છે. અને એ રહસ્યોમાં એ રહસ્ય છે, પિતા સંન્યાસી હતા, પિતા સંત હતા, એમને ગ્રહસ્થાશ્રમ કરવો નતો. ને કંઈ ગ્રહસ્થાશ્રમમાં કૂદી પડવાની ઈચ્છા હતી, એના નક્ષિક વૈરાગ્ય હતો. પણ એ વૈરાગ્યમાં સંસાર થયો. બહુ બહુ જ વિચિત્ર વાત છે. વૈરાગ્યમાં ગુરુની આજ્ઞા, ઘેર જા પાછો, જ્યાં ઘેર જા પાછો જા, જુવાન પત્નીને મૂકીને આવ્યો છે માટે તારું કર્તવ્ય કર, તારી જવાબદારી સંભાળ. હવે એ જે ઘેર આવ્યો અને ઘેર આવીને એને જે પોતાની જવાબદારી સંભાળી, અને જવાબદારીમાંથી જે બાળકો થયા, એ બાળકોમાં પિતાની પ્રકૃતિનો વારસો આપોઆપ આવી જાય. પિતાની જે પ્રકૃતિ છે, માતાની જે પ્રકૃતિ છે, એનો વારસો એ બાળકમાં આપોઆપ આવે કે ના આવે? જો પિતા સંસારના રંગે રંગાયેલો હોત તો આટલા નાના બાળકોમાં વૈરાગ્ય થયો હોત? અને થયો હોત તો એકને થયો હોત, ચારેને થાય? એકને થયો હોત પણ ચારેને થાય? પણ પિતાના અંદર જે પ્રકૃતિ છે, પિતાના અંદર જે વિચારો છે, પિતાના અંદર જે રહસ્યો છે, એ બાળકોની અંદર આપોઆપ ઉતરી આવે. એટલે એક જ ઘરમાં જેના માં અને બાપ બંને સંત હતા, બંને વૈરાગ્યવાન હતા, બંને ભક્તિવાળા હતા, અને ભક્તિનું સૌથી મોટામાં મોટું ઉદ્રેક સાધન છે તિરસ્કાર. સમાજનો જે તિરસ્કાર છે, સમાજ જ્યારે તમને તરછોડે, એની પણ એક ખાસિયત બતાવું. તમે નિર્દોષ હોવ અને તરછોડે, તમારામાં દોષ હોય અને તમને કોઈ તરછોડે, તો એવા તરછોડવાનું તો બહુ ભારે દુઃખ ન થાય. પણ તમે નિર્દોષ હો, તમારી કોઈ ભૂલ ન હોય અને છતાંય સમાજ તમને તરછોડે, તો એ જે તરછોડવું છે, જે તિરસ્કાર છે, એ તમારી ભક્તિના માટે બહુ મોટામાં મોટું પ્રેરક બળ થઈ જાય, બહુ પ્રેરક બળ થઈ જાય. કોઈની ભક્તિ છોડાવવી હોય એના માટે સરળમાં સરળ ઉપાય છે ને, રોજ પકવાન જમાડ્યા કરો, કાળી રોટીને ધોળીદાર ખવડાયા કરો, જોજો પછી ભક્તિ કરે છે? ભક્તિ નહીં થઈ શકે. ભક્તિનું બહુ મોટામાં મોટું પ્રેરક બળ છે પીડા, દુઃખ, વેદના. અને વેદનામાં સામાજિક ત્રાસ, સમાજ પાછળ પડ્યો હોય, સમાજ ત્રાસ આપતો હોય, એ સમાજનો ત્રાસ છે ને, આખો દિવસ તમારા ઉપર ચાપખા પડ્યા હોય, આખો દિવસ તમારા મન ઉપર ચાપખા ધૂણાયા હોય, કોઈ કઈ બાજુમાં રહેનારું મેણું મારે, કોઈ આમ મેણું મારે, કોઈ આમ મેણું મારે. હવે ચાર છોકરા રમવા ગયા હોય ને, તો બીજા છોકરાએ શું કે, હે ભ્રષ્ટ સંન્યાસીના છોકરા આવ્યા, ભ્રષ્ટ સંન્યાસીના છોકરા આવ્યા, તો એ છોકરાઓના ઉપર અસર થાય કે ના? તમારા ઘરનું જે વાતાવરણ હોય એ જ વાતાવરણ બાળકોમાં આવે કે ના આવે? અને બાળકો એવું જ પછી વ્યવહાર કરતા હોય. અને આ બધું છે એ ભક્તિના ઉદ્રેકમાં કારણ બની જતું હોય.
એટલે આ મુદ્દાને યાદ રાખજો. પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ પરમેશ્વરની આપેલી છે, મારી કે તમારી આપેલી. અને પ્રકૃતિની આજુબાજુ તમારું વ્યક્તિત્વ ઘડાતું હોય છે, એમાં જે ઘડતર થાય એને સંસ્કાર કહેવાય. એ જે સંસ્કાર છે, જે માટીના ઉપર આપણે આકાર કરીએ, માટીના ઉપર આપણે કલર પૂરીએ, એનું નામ સંસ્કાર કહેવાય. પણ જે મૂળ માટી છે એ મારી કે તમારી લાવેલી, એ તો પ્રકૃતિ છે. બસ આવી જ રીતે સંતોના ચરિત્રો તમે જયારે સાંભળો કે જુઓ, તો પહેલામાં પહેલી આ વાત યાદ રાખજો કે પરમેશ્વર એમને એક ખાસ પ્રકારની પ્રકૃતિ આપતા હોય છે. જયારે લોકો સામાન્ય બાબતોમાં સમાધાન કરી લેતા હોય, સામાન્ય બાબતોમાં સંમત થઈ જતા હોય, ત્યારે પેલો સંમત ના થાય ના થાય ને ના થાય, આ એની પ્રકૃતિ છે. આજે મારે જે ચરિત્ર કહેવાનું છે, કબીરનું કહેવાનું છે, સદગુરુ કબીર. અને કબીરનું ચરિત્ર અત્યંત નિર્મળ છે, અત્યંત મહાન છે. હજારી પ્રસાદ દ્વિવેદી થયા, કાશીમાં બહુ મોટા વિદ્વાન થયા હજારી પ્રસાદ દ્વિવેદી. હિન્દી સાહિત્યની અંદર એમનું બહુ મોટું માન છે. એમણે લખ્યું છે, કબીર જેવી વિભૂતિ આજ સુધી મેં જ કોઈને જોઈ નથી, આટલી મહાન વિભૂતિ મારા જોવામાં આવી. મહાન વિભૂતિ એનો દૂર દૂર સુધી, ગામડે ગામડે સુધી, ઝોંપડે ઝોંપડે સુધી, કાશ્મીરથી માંડીને ઠેઠ કન્યાકુમારી સુધી, જ્યાં જુઓ ત્યાં કબીરની સાખી પહોંચાવીના રહ્યું હોય. પણ જેવું જ્ઞાનેશ્વરનું જીવન, એ ચાર બાળકોનું જીવન, એવી જ રીતે સંત કબીરના જીવનની અંદર પણ કેટલીય વેદનાઓ છે, એક નહીં પણ કેટલીય વેદનાઓ છે. એક બ્રાહ્મણ વિધવા સ્ત્રી, બ્રાહ્મણ અને પછી વિધવા. ભગવાન કોઈને વિધવા ના બનાવે, ભલે કોઈ પુરુષને વિધુર બનાવવા હોય તો બનાવે, પણ કોઈ સ્ત્રીને વિધવા બનાવે. પણ વિધવા બનાવે ને તો ઊંચી કોમો જે કહેવાય છે એમાં કોઈને ના કરે. ઉતરતી કોમ હોય ને એ નવું લગ્ન કરે તો એને કઈ આંચ આવે, એ નરક મેં ના જાય, એને કઈ કોઈ દાગ ના લાગી જાય, એને કોઈ કલંક ના લાગે, એ એના કારણે કઈ એના મા બાપ કે કોઈને શરમાવવું પડે નહીં. પણ જેમ જેમ માણસનું ઊંચી કોમ થતી જાય, ઊંચું કુળ થતું જાય, એટલે એક નિશ્ચિત પ્રકારનો મૂલ્ય થતો જાય. અને લોકો એમ કહે, અમે ઊંચા એમ કે, કેમ ઊંચા? કે અમે, અમારે ત્યાં નાતરા ના થાય. વિધવા વિવાહ ના બોલે, શું બોલે? નાતરા, હલકો શબ્દ બોલે. અમારે ત્યાં નાતરા ના થાય. જો ડીમ તો નથી જોઈએ, ડીમ હોય તો બંધ કરે, પેલું પેલો નાનો ગોળો ચાલુ રહે. તો એક ટાઈમ હતો જયારે કોઈ સ્ત્રી 8 વર્ષની ઉંમર હોય એને પરણાવી દેવામાં આવતી, 3 વર્ષમાં પરણાવી દેવામાં આવતી, 5 વર્ષમાં પણ. 10 કે 12 વર્ષની કન્યા થઈ જાય એટલે લોકો ટીકા કરવા લાગે કે આ શું ધાર્યું છે તમે, આ છોકરીને મોટી કરી છે આટલી મોટી. 10 વર્ષ નહીં થતા થતા તો એને પરણાવી દેવાની. પરણાવી દો એ ઠીક છે, પણ સામે મૂર્તિઓ છે ને એની કોઈ તપાસ નહીં કરવાની જોઈએ એવી. એમાં પેલીને તો કશી ખબર જ ન હોય મને કોના સાથે પરણાવેલી છે. હવે જરા જરા કુદરતી વ્યવસ્થા પ્રમાણે જુઓ, તમારી વ્યવસ્થા અને કુદરતની વ્યવસ્થા બેમાં જો વિરોધ થયો તો તમે જીતશો કે કુદરત જીતશે? તમે કુદરતના આગળ જીતી શકવાના. એ વ્યવસ્થા એવી હોવી જોઈએ, ધર્મ એવો હોવો જોઈએ જે કુદરતની વ્યવસ્થાના સામે ના જતી હોય. અને જો એ સામે જતી હોય તો એ લાંબો ટાઈમ ટકી શકવાની. 8 વર્ષની 10 વર્ષની છોકરી વિધવા થઈ હોય, એને ખબર એ ના હોય કે હું વિધવા થઈ છું. નાની નાની છોડીઓ જયારે બંગડીઓ પહેરતી હોય, ચૂડીઓ પહેરવા માટે ઘરમાં ઝઘડા કરતી હોય, નહીં પેલી ગોરમાના આવે ને દિવસો, અમુક દિવસો આવે ને ત્યારે બધું આમ પહેરે, કોઈ આમ ચાંદલો કરે, આમ કરે તેમ કરે, એટલે બધું એને મા બાપને લાવી લાવીને આપવું પડે કે લે આ ફલાણું આ ફલાણું. એવા દિવસોમાં જયારે એની ઉંમરની છોકરીઓ બધી ચૂડીઓ પહેરતી હોય, કઈ તિલક આમ તેમ શણગાર કરતી હોય, ત્યારે ઘરવાળા કહે કે તારે ના પહેરાય, તારે ના પહેરાય, એટલે એને સમજ ના પડે કે મારે કેમ ના પહેરાય. એ 8 વર્ષની છોકરીને કઈ ખબર પડે કે મારે કેમ ના પહેરાય, પણ બધા ઘરવાળા કહે નહીં તારે ના પહેરાય, હો તારે ના પહેરાય, અને ના પહેરાય એટલે પછી એ ના પહેરે.
આખા ઘરવાળા ભેગા થઈને એના મગજનું ઘડતર કરે. તારે આમ ના થાય, કોઈ જતું હોય તો તારે સામે ના જવાય, તારે આમ ના થાય. અને ધીરે 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 એના મગજમાં આ ભાવ બેસવા લાગે કે મારાથી આ બધા કરે એવું કંઈ થતું નથી અને થતું નથી. હવે એને જે જીવન મળ્યું છે, કુદરતનું આપેલું છે કે માણસોનું આપેલું છે? માણસોનું આપેલું છે. ડાયા માણસોનું આપેલું છે કે ગાડા માણસોનું આપેલું છે? ડાયા માણસો, ઉપરના ડાયા માણસો, જે આખી દુનિયાની પંચાયત કરે છે, જે આખી દુનિયાનું ડાપણ દોડે છે. પેલા જે ગાડા માણસો છે ને, એ તો સમજે કે હવે આ વિધવા થઈ તો કઈ નહીં, આપણે ચાલો બીજાને પરણાવી દો, ત્રીજાને પરણાવી દો, એટલે ચાલ્યા. તમારે એનો તિરસ્કાર કરવો હોય તો કરો, પણ એના ત્યાં પ્રશ્નો ઉભા નહીં થાય. જે કુદરતી પ્રશ્નો છે એ એના ત્યાં ઉભા થવાના. પણ આ જેમણે કુદરતના વિરુદ્ધમાં સમાજ રચના કરી, એમના ત્યાં પ્રશ્નો ઉભા થશે કે નહીં થાય? અને એ જે પ્રશ્નો ઉભા થાય, કેટલા ભયંકર પ્રશ્નો ઉભા થાય. હવે 15 વર્ષની થાય, 17 વર્ષની થાય, 20 વર્ષની થાય, એને પોતાને કશી ખબર નથી કે હું પરણી હતી, મારો ઘરવાળો કેવો હતો, શું હતું કે શું નહોતું. પણ એ જયારે 20 વર્ષની ઉંમરમાં, 22 વર્ષની ઉંમરમાં જયારે પગ મૂકે અને અંદરથી આવેગ આવે, એ આવેગના સામે રાખ થઈ જાય, એ આવેગના સામે ટકી ન શકે અને કોઈ વાર એનો પગ કોઈ જગ્યાએ પડી જાય, પરિણામ કોને ભોગવવાનું? કોને પરિણામ ભોગવવાનું? પછી તમે એનું ગળું દાબીને મારી નાખો, હે રાડ, તે અમને કલંક લગાડ્યું. પણ કલંક લગાડે એવું તમે કર્યું શું કામ? ભૂલ એની છે, તમારી છે. પછી એનું ગળું દબાવીને કાં તો એને મારી નાખો, કાં તો કોઈ. તો આવી સ્થિતિમાં એના હાથે જે પાપ થયું, એ પાપના પાછળ સમાજ રચના કારણ ખરી કે નહીં? સમાજ રચના કારણ. અને પહેલેથી તમે જોશો, સ્ત્રીઓના માટેના જે નિયમો બનાવ્યા ને, કોઈ સ્ત્રીઓના બનાવ્યા, પુરુષોએ બનાવ્યા. અને જ્યારે નિયમ બનાવનાર પોતાને પાળવાના ન હોય એવા નિયમ બનાવે, તો કોઈ દિવસ નિયમમાં ન્યાય આપી શકે? સ્ત્રીઓના નિયમ જો સ્ત્રીઓએ બનાવ્યા હોત ને, તો એમને બરાબર સમજીને બનાવ્યા હોત, એમના પ્રશ્નોને સમજીને બનાવ્યા હોત. પણ સ્ત્રીઓના નિયમો મેં બનાવ્યા, મારા નિયમો તમે બનાવ્યા. અને મોટાભાગે તમારે જોવું હોય તો જોજો, નિયમો બનાવનારા પોતે નિયમ પાળતા નથી હોતા. એકના પ્રસંગો જોઈ જોજો તમે, જેમણે કડકમાં કડક નિયમો બનાવ્યા શિષ્યો માટે, અનુયાયીઓ માટે, હું પોતે નહીં પાડું. અને હું ના પાડું એટલે એના માટે સરળમાં સરળ ઉપાય, એ તો ભગવાન કહેવાય. ભગવાનને કઈ નિયમ હોય? ભગવાન તો લીલા ગમે તેમ કરે, ભગવાન માટે કઈ નિયમ હોય? જ્યારે બીજા માટે નિયમ બનાવવામાં આવે, ત્યારે નિયમમાં વ્યવહારિકતા રહેતી હોતી. તો હવે એવી કોઈ બ્રાહ્મણ વિધવા થયેલી સ્ત્રી, અને કાળ ચોઘડિયા કોના ઉપર નથી આવતા હોતા? કોઈ મોટા ઋષિએ બચી શક્યા છે? મોટા સમર્થમાં સમર્થ ઋષિઓ ઉપર કાળ ચોઘડિયા આવ્યા છે કે નથી આવ્યા? તો આ તો બિચારી અબૂધ છે, અજ્ઞાન છે, એને તો સંસારે નથી જોયો, કશી એને ખબર નથી. અને એવા કોઈ કાળ ચોઘડિયામાં એનો પગ એક કુંડાળામાં પડી ગયો. એમાંય પછી વિશેષતા, પુરુષને તો કઈ લેવા દેવાની, પાપ વળગે તો સ્ત્રીને જ વળગે, ભોગવવાનું તો સ્ત્રીને જ ને, પુરુષને તો કઈ નહીં. હવે આ સ્ત્રી છે ને, સગર્ભા થઈ, અને એના મનમાં ચિંતા થયા કરે કે હવે શું થશે, હું મોઢું શું બતાવીશ, મારું શું થશે. ગુજરાતમાં તો ઘણું સારું છે, તમને ખબર નથી ને, બધી વાતો મારાથી અહીં કહી ન શકાય. યુપી ને બિહાર એ પ્રદેશોની અંદર કોઈ ઘરમાં વિધવા થયેલી બહેન હોય કે દીકરી હોય, અને એની જો આવી સ્થિતિ થઈ ગઈ હોય, તો મા બાપ છે ને, એને દૂરના કોઈ મેળામાં લઈ જાય. ચાલો એમ કે તને મેળો બતાવવા લઈ જઈએ, એને મેળામાં લઈ જાય. અને મેળામાં 50,000-50,000 માણસો ભેગા થયા હોય એવા દૂરના મેળામાં લઈ જઈ, અને પછી એનાથી છૂટા પડી જાય, એને એકલીને મૂકી દે. હવે જેણે ઘરનું ભાગોળ બહાર ના જોયું હોય, એને 50-100 માઇલ દૂર ઉપર કોઈ મેળામાં રખડતી મૂકી દો, તો એને કોઈ આધાર ખરો, ઉપર આકાશ ને નીચે ધરતી, પેલા જાણે ગયા, છૂટ્યું, આપણે હવે આ પાપમાંથી છૂટ્યા. પણ એનું થશે શું? હવે સાંજ સુધી મારા મા બાપ, મારા મા બાપ, મારા મા ક્યાં, મારી બા ક્યાં, મારા ફલાણા ક્યાં, એમ આખા મેળામાં રડ્યા કરે ને ફર્યા કરે, અંતે એને કોણ મળી જાય? બસ સમજી જાઓ એને કોણ મળી જાય.
એને કોઈ વેશ્યાવાળો વાળો માણસ અને એને લઈ જાય અને પછી આખી જિંદગી એને એ કામ કરાવે કે એ કામમાં એ ધકેલી જાય. કોનો વાંક છે, કોનો દોષ છે? અને મા બાપ નો દોષ નથી. મા બાપ ઘરમાં રાખે તો સમાજ એને સ્વીકારવા તૈયાર છે. એટલે કાં તો એને મારી નાખો, કાં તો એને રખડતી મૂકી દો, કાં તો કોઈ ત્રીજું કામ કરો. પણ જે કુદરતી વ્યવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા વાળું કામ સ્વીકારી શકાતું. પશ્ચિમના લોકોની આપણે આલોચના કરીએ ને, પણ ત્યારે આ મુદ્દો યાદ રાખજો. તમે એમ કહો કે અમારી સંસ્કૃતિ મહાન, અમારી સંસ્કૃતિ મહાન, પણ તમારી સંસ્કૃતિની બીજી બાજુઓ કેમ નથી દેખાતી? જ્યાં લાખો વિધવાઓ 8-10-15 વર્ષની ઉંમરમાં વિધવા થઈને આખી જિંદગી સુધી રીબઈ રીબઈને જીવતી હોય છે અને ખોટી રીતે કોઈ વાર સંડોવાઈ જતી હોય છે, એ ભાગ તમને કેમ નથી દેખાતો? બીજા બધા ઘણા ભાગો છે, તમને કેમ નથી દેખાતો? આવી એક વિધવા સ્ત્રી અને એને જાણતા અજાણતા અબૂધ રીતમાં કોઈ જગ્યાએ કુંડાળામાં એનો પગ પડી ગયો. પછી સગર્ભા થઈ અને એને વિચાર આવ્યા કરે, હવે મારે શું કરવું, હવે મારે કેમ કરવું, હવે મારે ક્યાં જવું? આજે તો જમાનો ઘણો બદલાઈ ગયો, આજે તો બધું ઘણું રૂપાંતર થઈ ગયું. પણ આજથી 500 વર્ષ ઉપરની વાત, 15મી શતાબ્દી, અને 15મી શતાબ્દીમાં એ જમાનો સિકંદર લોદીનું રાજ્ય ચાલે એટલે એટલે મુસ્લિમ રાજ્યની અંદર પણ કડક કાયદા, માત્ર હિન્દુઓના જ નહીં એના પણ કડક કાયદા. પણ આ સ્ત્રીના મનમાં એ રહી રહીને એમ થયા કરે, આમ તો બીજો રસ્તો કરવો હોય તો એ કરી શકાય, એનો નિકાલ કરવો હોય તો એ કરી શકાય, પણ એને અંદરમાં રહી રહીને એમ થયા કરે, મારા અંદર કોઈ દિવ્ય વિભૂતિ આવેલી છે, એની મને પ્રતીતિ થાય છે, એનું મને ભાન થાય છે, મારા અંદર જે છે એ કોઈ અદ્ભુત આત્મા આવેલો છે અને મારે બીજો રસ્તો કોઈ કરવો. અને એ જ આત્મા એને બળ આપે, એને હિંમત આપે. કોઈની પાસે બેસો તો હિંમત આવે, પાસે બેસવાથી હિંમત આવે કે ના? તમારું કૂતરું હોય અને કોઈની સાથે લડવા ગયું હોય, પણ એ કૂતરું ભારે પડતું હોય તો આવીને તરત તમારી પાસે આવીને ઊભું રહી જાય, તમે આગળ ચાલો એટલે તમારે આગળ ચાલે કે ના ચાલે? એને હિંમત આવી કે ના આવી? કોઈના સમીપમાં રહેવાથી એ હિંમત આવે. કોઈ કોર્ટ કચેરીમાં માણસ ગયો હોય અને એની સાથે 25 માણસો જઈને ઉભા રહે, તેને હિંમત આવે કે ના આવે? પણ જઈને ઉભા રહો છો કોઈ દાડો ઘર ભેગા, એને હિંમત આવી, એને બળ આવ્યું, એને શક્તિ આવી, મારા અંદર કોઈ દિવ્ય આત્મા આવેલો છે અને દિવ્ય આત્માનું મારે નિકંદન નથી કાઢવું. સમાજ મને જે કહેશે હું સાંભળી લઈશ, જે થવાનું હશે એ થશે, પણ મારે એ દિવ્ય આત્માનું રક્ષણ કરવું. એમ કહેવાય છે, બરાબર પૂરા દિવસો થયા, કાશીમાં લહેર તારા કરીને એક તળાવ છે, કોઈ વાર જાઓ તો યાત્રા કરજો. કાશીમાં તો કેટલા મહાપુરુષો, કાશીમાં બુદ્ધનું તીર્થ છે સારનાથ, પાર્શ્વનાથ જૈન ધર્મનું મોટું તીર્થ છે, પાર્શ્વનાથની પણ એ નગરી, તુલસીદાસ પણ કાશીમાં રહીને ગ્રંથોની રચના કરી અને કબીરનું પ્રાકટ્ય પણ કાશીમાં. લહેર તાળા તળાવ, અને તળાવમાં એને પ્રસૂતિ આપી બાળકને જોયું, તેજસ્વી બાળક, જન્મતાની સાથે જ મન મુગ્ધ થઈ જાય એવું, આટલું રૂપાળું બાળક, આટલું તેજસ્વી બાળક. પણ એ બાળકને હું મારી પાસે રાખી શકીશ? મારી પાસે નહીં રાખી શકીશ. મા બનવાના કોડ હોય, મા થવાના અરમાન હોય, ભગવાને એને બાળક પણ આપ્યું હોય, પણ સમાજ વ્યવસ્થા એવી હોય કે મા ના થઈ શકે અને બાળક પુત્ર ના થઈ શકે, બેયના વચ્ચે એક બહુ મોટી દિવાલ ઉભી થઈ જાય, અને એણે એ બાળકને છોડી દીધું, છોડીને ખસી ગઈ. હું છુપાઈ જઉં, મારું મોઢું ઢાંકી દઉં, એ જ બરાબર છે. બાળક તો નદીના કિનારે પડેલું છે, અને જેને રામ રાખે એને કોણ ચાખે? નહીં તો કૂતરા ના આવે, શિયાળ ના આવે, કાગડા ના આવે, બધા ઘણા આવીને ભેગા થઈ જાય. પણ એ નદીના કિનારે પડેલું છે, બરાબર આ જ ટાઈમે કોઈ વ્યવસ્થા છે, કોઈ પ્લાન છે. એક બે વણકર કુટુંબો, બે વણકર એટલે યુપીમાં એને જુલાહા કહે, અને વણકર એટલે જુલાહા એટલે કપડાં વણનારા, જે કપડાં વણવાનો ધંધો કરે. આજે પણ કાશીમાં જે બનારસી સાડી બનાવે છે ને એ વણકર લોકો છે, મુસ્લિમ છે. જુલાહા એને કહે,
આવા બે દંપતી, એકનું નામ નીરુ, પતિનું નામ, અને પત્નીનું નામ નીમા. નીરુ અને નીમા બંને આવી રહ્યા છે, બંને બે મુસ્લિમ, બંને મુસ્લિમ, બંનેને સંતાન નથી. કેટલો મોટો યોગ છે, હું તમને ભલામણ કરું છું. મોટી ઉંમર થઈ ગઈ હોય અને છતાંય સંતાન ના થયા હોય તો હવે બહુ ભટકશો નહીં, બહુ રખડશો નહીં. માટી આપો, માટી આરે ઘણીએ માટી પડી છે, લઈને ઉછેરો ને મોટા કરો ને. કોઈને માની જરૂર છે, કોઈને બાળકની જરૂર છે. કેટલાય એવા છોકરા છે કે જે મા વિના તરફડી રહ્યા છે, એમને લો ને, એટલે એમનું ભલું થાય ને તમારું ભલું થાય. પણ તમારે તો એક જ વાત છે, નહીં અમને આપો અમને. અરે ભાઈ, આપી હોત તો વહેલી ના આપી હોત, હવે શા માટે ખોટા ખોટી આશાના તંતડામાં લંબાયા કરો છો. નીરુ અને નીમા, પતિ ને પત્ની, બંને બંનેને સંતાન નહીં. જેને સંતાન ના હોય એની એક ખાસિયત હું તમને બતાવું છું. તમારા દાંપત્ય જીવનમાં જોવું હોય તો જોજો, જેને સંતાન ના હોય ને એ પતિ પત્નીને કાં તો અત્યંત મેળ હોય, કાં તો અત્યંત કુમેળ હોય. જોઈ લે, અત્યંત કુમેળ હોય તો છૂટા થઈ જાય, પણ મોટી ઉંમર સુધી પણ એ છૂટા ના થયા હોય એમાં આત્મીયતાની એક ગાંઠ વળી હોય. એટલે તો બે નપતા હોય એકબીજાને, એટલે તો એકબીજાને નિભાવતા હોય. એ તો પુરુષ એમ ના કે લે હું બીજી વાર પરણું છું, કામ કરું છું, તેમ કરું છું. પણ એ પતિ પત્નીઓમાં તમે જોજો, ખાસ અનુભવ કરીને જોજો, 40, 45, 50, 55, 60 વર્ષ થાય, ભલે એમને સંતાન ના મળ્યું હોય, પણ પતિ અને પત્નીનો આત્મા એકબીજામાં એકબીજામાં ગૂંથાઈ ગયેલો. એ એકલા પડે ત્યારે કહે, પેલી પત્ની છે ને એ કહે, તમે બીજી પરણી લો ને, તમારો વંશ રાખવો હોય તો બીજી કરી લો ને. પણ પેલો પુરુષ કે, ના હો, મારે બીજી નથી કરવી, જો મારો વંશ રાખવો હોત તો ભગવાન તારામાં જ ના આપોત, એટલે હવે તું એ વાત ના કરજો. બે એકબીજા પ્રત્યે ઉદાર હોય, પેલી છૂટ આપતી હોય અને પેલો છૂટ લેવા તૈયાર હોય, તો બંનેનું દાંપત્ય, બંનેના આત્મા એકબીજામાં મળેલા હોય તો જ એવું થઈ શકે ને. જો આત્મા ના મળ્યા હોય તો જ્યારે જુઓ ત્યારે ખટખટ 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 થયા કરતી હોય. એમને સંતાન તો ના મળ્યું હોય, પણ એમને દાંપત્ય મળ્યું હોય, બે સાથે ને સાથે. મારે અમારે વૃદ્ધાશ્રમમાં થોડાક ટાઈમ પહેલા એક દંપતી આવેલું, વાણિયા હતા, મોટી ઉંમરના, પતિ તો લગભગ આંધળા જેવા દેખાય નહીં, એટલે પેલી પત્ની એમને હાથ પકડીને દોરે. પણ તમે જુઓ તો આપણે રાજી રાજી થઈ, જમવા બેસે તોય બે સાથે, દર્શન કરવા જાય તોય સાથે, બજારમાં જાય તોય સાથે, ગમે ત્યાં જાય. એક હોય એટલે બીજું હોય હોય ને હોય જ. અને કંઈક વાતો કરે ને પેલો પુરુષ છે ને, એ પુરુષ જયારે કંઈક વાત કરે, બેયનો સાત્વિક સ્વભાવ, એટલે પેલાને ભગવાન કહે, પત્નીને ભગવાન કહીને બોલાવે, ભગવાન આ વાત કરું, એટલે પેલા ભગવાન કહે, હારું કરો, એમ કહે, કરો ને, એમાં મને શું પૂછો છો. એટલે પેલા પછી વાત કરે, ત્યારે મને એમ થાય કે ભલે તમને પુત્ર ન મળ્યો, સંતાન ન મળ્યું, પણ તમને દાંપત્ય મળ્યું છે, બંને વચ્ચેનો એક પ્રેમ મળ્યો છે. અને નવાઈ તો જુઓ, આ પુરુષ છે ને એ કોઈ જગ્યાએ બેસીને ભાગવતનો પાઠ કરે અને પેલી પત્નીને સંભળાવે, બસ આ જ એમનું કામ. વૈષ્ણવ ધર્મ એટલે પુરુષ છે એ ભાગવતનો પાઠ કર્યા કરે અને પત્નીને સંભળાવ્યા કરે. એક વક્તા અને એક શ્રોતા, ત્રીજા કોઈની જરૂર, બસ ટાઈમ થાય એટલે જમી લેવાનું, સાદું જમી લેવાનું ને સાદું જીવન. કોઈ મહેચ્છા નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ કોઈ જાતની કોઈ વૃત્તિ નહીં. ઘણા આશ્રમોમાં મહિનો, બે મહિના, ચાર મહિના, છ મહિના રહે, વળી બીજા આશ્રમમાં. મેં કહ્યું, તમને ભગવાને જેટલું આપ્યું છે ને એટલું બીજા કોઈને નથી આપ્યું. આ તમે જ્યાં છોકરા છે ત્યાં જઈને જુઓ તો ખરા, હાય 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 સિવાય બીજું કઈ થતું. એટલે નીરુ અને નીમા આ બંને આવતો હતો અને એમની નજર છે ને આ તળાવના કિનારા ઉપર પડી અને બાળક રડવા લાગ્યું. ઈશ્વરની બહુ જ દયા છે કે જન્મેલું બાળક રડે છે, બહુ દયા છે. જો જન્મેલું બાળક રડે જ નહીં તો શું થાય, કલ્પના કરી શકો છો શું થાય? તો કોઈ એની કાળજી જ ના લે. કાળજી ક્યારે લેવાય? જયારે રડતું હોય ત્યારે લેવાય, નહીં તો આ માયો તો ફરતી હોય આડી અવળી, આમ વાસણ ઘસતી હોય, આમ કરતી હોય, તેમ કરતી હોય. હવે રડવાનું જ ના મૂક્યું હોય તો હાજ સુધી એમની એમનો કઈ ખબર જ ના લે. પણ જ્યાં કલાક દોઢ કલાક બે થાય એટલે વિસલ શરૂ થઈ જાય અને જેમ જેમ વાર થાય એમ એમ વિસલનો સુર થતો જાય અને પછી તો વિસલ એવી જોરથી થાય કે બધા કામ પડતા મૂકવા. પરમેશ્વરે બહુ દયા કરી છે કે રડવાનું મૂક્યું છે. જો રડવાનું ના મૂક્યું હોય તો કોઈ એમની કાળજી લે. નીરુ ને નીમા
બંનેની નજર પેલા બાળક ઉપર પડેલી, તરતના જન્મેલા બાળક ઉપર. અને થયું, આપણે લઈ લઈએ, પણ પેલી નીરુ છે ને, નીરુ પુરુષ છે, નિમા સ્ત્રી છે, નિમા કહે છે આપણે લઈ લઈએ. નીરુ કે નહીં, આપણે નથી લેવું. પુરુષ કહે છે નથી લેવું. અરે કોનું હોય, કેવું હોય, શું હોય, આપણે ઉપાધિમાં પડીએ, અને હજુ તો આપણે પરણીને થોડા જ દિવસ થયા છે, તારે બાળકો તો થવાના જ છે ને, પછી તારા બાળકો થશે તો આ બાળક ને એ બાળકો બહુ બહુ ઉપાધિ થશે, આપણે લેવું. પણ પરમેશ્વર વસતા હોય છે. પેલી નિમા છે ને, ભર જુવાનીમાં પરણીને આવી રહેલી છે, એ કહે છે નહીં, મારે તો આ બાળક લેવું જ છે, મારે મારા બાળકની જરૂર નથી, મારે તો આ બાળક લેવું જ છે. અને પછી નીરુએ નમતું જોખ્યું, ભલે તારી ઈચ્છા હોય તો તું આ બાળક લઈ લે, બસ હું તમને આજ ભલામણ કરું છું. એવા ઘણા બાળકો છે જેને બાપની જરૂર છે, જેને માની જરૂર છે, અને એવા ઘણા બાપ ને માં છે કે જેમને બાળકની જરૂર છે, પણ એ સ્વીકાર કરી લે તો. સ્વિટ્ઝરલેન્ડમાં તમારા બાળકો જાય છે કે નહીં જાય? ઠેઠ અહીંથી તમારા બાળકો દત્તક થઈને સ્વિટ્ઝરલેન્ડ સુધી જાય છે, તો તમે કેમ નથી લેતા? પેલા ગોરી ચામડી વાળા ને તમે તો જરા જુદી ચામડી વાળા, છતાં પેલા લોકો સ્વીકાર કરે છે. અને બાળકને મુસ્લિમ, આખો મહોલ્લો મુસ્લિમ, મુસ્લિમ સંસ્કાર, મુસ્લિમ ઘરો, એ જ મહોલ્લામાં એ બધા એ બાળકને બધાને ઉછેરીને મોટા કરવા લાગ્યા. જ્યારે એ રમતું મોટું થયું, રમવા જાય, બધા જ મુસ્લિમ બાળકો એ બધા જુદી જુદી રીતે કંઈક બોલે, ત્યારે આ શું કહે, પેલા અલ્લાહ બોલે એટલે આ રામ બોલે. કોણે એને સંસ્કાર આપવા ગયું? કોણે એને રામ નામનો મંત્ર આપવા ગયું? અને તિલક કરે, કોટમાં માળા નાખે, એટલે બધા ભેગા થઈને કે કાફર હે, કાફર હે, કાફર હે, એ કાફર હે. પેલા એના મા બાપને કહે કે કાફરને ક્યાંથી ઉપાડી લાયા છો? ઘણા સમજાવે, પણ આના આખા સંસ્કાર જુદા જુદા, તે જુદા, બિલકુલ જુદા જ સંસ્કાર. એટલે આ હું તમને કહું છું, સંતો જન્મજાત હોય છે. ઉપદેશ આપીને કે સમજણ પાડી પાડીને સંતો બનાવી શકાતા હતા? ક્યાં પરિસ્થિતિ હતી, કેવા સંસ્કારો હતા, પણ એને એનું જ એની ટ્રેક લીધી. અને એ સંસ્કાર એને ક્યાંથી આવ્યા? એના બાપના વારસામાંથી, એની માના વારસામાંથી. ભલે એ નામ આપણે જાણીએ કે ના જાણીએ, પણ પેલો જે વારસો હતો ને, એ વારસો એના અંદર ઉતરી આવ્યો. અને એ જ વારસો હવે એને રામ રામ બોલાવે છે, એ જ વારસો એને તિલક કરાવે છે, એ જ વારસો એને ગળામાં માળા નખાવે છે. અને બહુ પ્રયત્ન કર્યો, કોઈ રીતે આ છોકરો પાછો વળે, કોઈ રીતે આ છોકરો બરાબર સરખો થાય, પણ એ ના થાય તે ના જ થાય, હાર્યા પછી. પણ નીરુને અને નીમાને એના ઉપર વાલ ઘણો, પ્રેમ ઘણો, બાળક પણ એટલું સરસ ને, એના ઉપર વાલ થઈ આવે એવું. હવે ધીરે ધીરે એ બાળક મોટું થયું, ઘરમાં સાળ, કપડાં વણવાનો ધંધો, કપડાં વણ્યા જાય, અને દોહા અને સાખી અને ચોપાઈઓ બનાવે રાખે, અને સાખીઓના મૂળમાં રામ શબ્દો, એ એકે એક સાખીમાં કોઈ ને કોઈ રામનું નામ હોય. મા બાપ થાક્યા હાર્યા, હવે કરવું શું આમાં? એ વખતે કાશીમાં રામાનંદ સ્વામીની ખૂબ ખૂબ પ્રતિભા, અને રામાનંદ સ્વામીનું ખૂબ મોટું નામ. આ રામાનંદ સ્વામીએ બહુ મોટું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું, એમના જેવું બીજા કોઈએ કામ ના કર્યું. એમને ઘણા શિષ્યો, અને કબીરના મનમાં ઈચ્છા થઈ કે ગુરુ કરાવું તો રામાનંદ સ્વામીને જ ગુરુ કરું, બીજા મારા કોઈ ગુરુ. પણ મુસલમાનના છોકરાને કોઈ કોઈ ગુરુ થવા તૈયાર થાય? એમાંય પાછા જુલાહાનો છોકરો, જુલાહા એટલે વણકરનો છોકરો, એના કોઈ ગુરુ થવા તૈયાર થાય? એક બે વાર પ્રયત્ન કર્યો, પણ કઈ સફળતા મળી? પણ નિષ્ઠા કદી હારતી નથી હોતી, યાદ રાખજો. આ બે શબ્દો, પ્રેમ અને નિષ્ઠા, આ બે કદી હારતા નથી હોતા. એ બેનો અંતિમ વિજય થતો જ હોય છે, એ કદી હારતા હોતા. એણે એક વચ્ચેનો રસ્તો ખોળી કાઢ્યો, કે રામાનંદ સ્વામી છે ને, રોજ સવારે પરોડીએ ગંગાજીમાં સ્નાન કરવા જાય છે, અને ત્યારે અંધારું, આવી લાઇટ નહીં, સીડી, કાશીની સીડીઓ, પગથિયા, એક પગથિયામાં જઈને સૂઈ ગયા જાણી કરી. અને પેલા રામ 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 કરતા સવારના પોરમાં હાથમાં કમંડળ, પોતિયું નાવાનું, અને લઈને ગંગા કિનારે ઉતરી રહ્યા છે સીડીઓ. એમાં કબીરના માથા ઉપર એમની ચાખડીની ઠોકર વાગી, અને ચાખડીની ઠોકર વાગી એટલે આપણને દુઃખ થાય ને, સંતને તો આઘાત લાગે, મારો પગ કોઈને વાગી ગયો, બેટા બેટા કોણ હે, કોણ હે, કોણ હે, એટલે પેલા ઉભા થઈ ગયા, ઉભા થઈ ગયા. કહાં લગી? ઈધર લગી, યહાં લગી, યહાં લગી. રામ રામ બોલો બેટા, રામ રામ બોલો, રામ રામ બોલો,
ગુરુજી યહાં લગી એટલે વધારે રામ રામનું નામ વધારે આવે એટલા માટે. હવે પેલા એ તો સહજ કહી દીધું, રામ રામ બોલો બેટા, રામ રામ બોલો, ભગવાન સબ ઠીક કરી દે. એ ગયા નાવા, અને આ તરફ એને પ્રચાર કરી દીધો, રામાનંદ સ્વામી મારા ગુરુ છે, રામાનંદ સ્વામી મારા ગુરુ છે, રામાનંદ સ્વામી મારા ગુરુ છે. રામાનંદ સ્વામીની પાસે વાત આવી, હે, મેં તો ગુરુ, મેં તો એને શિષ્ય બનાવ્યો જ નથી, કોણ કહે છે? એ કહે છે. અને એમણે બોલાયા, કબીરને બોલાવીને કહ્યું, હું તમારો ગુરુ છું? કે હા, તમે મને મંત્ર આપ્યો છે ગુરુજી, ભૂલી ગયા? મેં ક્યારે મંત્ર આપ્યો છે? મેં તો તને મંત્ર આપ્યો જ નથી. કે ના ગુરુજી, યાદ કરો, પેલી જે કાશીની સીડીઓ, એ સીડીઓમાં હું સુતેલો અને તમારી ચાકડી મને વાગેલી, અને પછી તમે કાનમાં આવીને કહ્યું, રામ રામ બોલો બેટા, રામ રામ બોલો બેટા, રામ રામ બોલો બેટા. મંત્ર આપ્યો કે ના આપ્યો? અને રામાનંદ સ્વામીએ કાનની બૂટ પકડી કે ઘણા શિષ્યો મળ્યા, પણ તારા જેવો શિષ્ય હજુ સુધી મળ્યો. બધા બધા ગુરુ કરાવે, પણ મેં શિષ્ય કરાયો. આપણે ઉલટું થયું, તારા જેવો આજ સુધી મને કોઈ શિષ્ય મળ્યો. રામાનંદ સ્વામી જમાત લઈને નીકળ્યા, અને જમાતની અંદર કબીરને સાથે લીધા. કબીરને આખા ભારતમાં ફેરવ્યા, બધે ફર્યા, બધા અનુભવ કર્યા, ઘણા સંપ્રદાયો, ઘણા પંથો, ઘણી બધી વાતો, અને બધું ફરીને જયારે ફરી કાશીમાં આવ્યા, એટલે કબીર છે ને એ કબીરના લગ્ન થયા, સંસાર માંડ્યો, એમને પરણાવવામાં આવ્યા. એ એમની પત્નીનું નામ છે લોહી, યાદ રાખજો, પત્નીનું નામ છે લોહી. સંત માર્ગ છે ને એ સંત માર્ગમાં અને આ સંન્યાસી માર્ગમાં આટલો જ ભેદ છે. એમાં પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, ઘર હોય, ધંધો હોય અને ભગવાનનું નામ હોય, એને કોઈ વિરોધ ન હોય. ઋષિ માર્ગ અને સંત માર્ગ, આ બંને માર્ગોની અંદર દાંપત્ય જીવન સાથે આખો સંસાર ચાલે. એટલે એમને પરણાવવામાં આવ્યા. પત્નીનું નામ છે લોહી, અને લોહીને બે દીકરા થયા. લોહીને બે દીકરા, દીકરાનું નામ છે કમાલ, અને દીકરીનું નામ છે કમાલી. બેનું નામ કમાલ ને કમાલી. લોકો મશ્કરી કરે કે આ વારે જુઓ ને, આવું ઘર સંસાર કેટલી માયામાં પડ્યા છે, અને બધા આખી દુનિયાને ઉપદેશ આપે છે, આખી દુનિયાને ઉપદેશ આપે છે. વિરોધી તો રહેવાના રહેવાના ને, જેટલી તમારી ઊંચાઈ એટલા વિરોધની પણ એટલી જ વિરોધ, એટલો જ વિરોધ વધારે. વિરોધ કર્યા જ કરે. એક માણસે એક દિવસ આવીને કહ્યું કે તમારે તો પત્ની છે, બે બાળકો છે, ઘર છે, સાળ ચલાવો છો, કપડું વણો છો, ધન, છતાંય તમે પરમેશ્વરનું નામ લઈ શકો છો? આટલો મોટો સંસાર છે, આટલો મોટો ધંધો છે, આટલો મોટો ઉદ્યોગ છે, અને તોય તમે ઘરમાં રહીને ભગવાનનું ભજન કરો છો? એનું કારણ અમને બતાવશો? કબીરના જીવનમાંથી એક બહુ સુંદર વાત શીખવાની મળશે. એને કહ્યું, કાલ બપોરે મારે ત્યાં આવજો, કાલ બપોરના 12 વાગે તમે મારે ત્યાં આવજો, અને મારું મન પરમેશ્વરમાં કેવી રીતે રહે છે એ હું તમને બતાવીશ. પેલો માણસ તો 12 વાગે પહોંચી ગયો. 12 વાગે કાશીમાં તાપ બહુ પડે, અને કોઈ ઝાડના નીચે શાળ રાખેલી, અને આપણે આ કપડાં વણ્યા કરે, અને કપડાં વણતા વણતા ભજન રચે. કબીરનું જે બીજક છે એમાં જે રમૈની, ચોપાઈ, દોહા, સોરઠા, છંદ, ભજનો, આ બધું છે ને એ શાળ ઉપર રચેલું છે. એક તરફ પેલું કામ થાય, અને બીજી તરફ બુદ્ધિ બુદ્ધિનું કામ કરે આપોઆપ. નવરા બેસીને નહીં, કોઈ ઝાડ નીચે રૂમ બંધ કરીને નહીં. એક જમાનો હતો, આ બહેનો બધી છે ને પરોળીએ ઉઠે, અને પરોળીએ ઉઠે એવા દાંતણે કર્યા વિના સીધા જઈને ઘંટી ઉપર બેસી જાય, અને ઘંટી દડે એટલે આ મકોડા છે ને આમ આમ થયા કરે, આ ગરદનથી માંડીને બધું. એટલે પછી ડોક્ટર કહે, અહીં બાંધો ને અહીં બાંધો ને પાટ ઉપર સૂવું પડશે, ને કંઈ સૂવું જ ના પડે. કેમ કે વ્યાયામ થયા કરે કે ના થયા કરે? વ્યાયામ આખો થઈ જાય પછી વલોણું વલોવે. વલોણું વલોવતા હોય ત્યારે તમે જોજો ને કેટલો વ્યાયામ થાય છે. પછી પાણી ખેંચે કૂવામાંથી. હવે આ વ્યાયામ તો આજે પુરુષો કરે ને તો એ અડધા ડોક્ટરો બંધ થઈ જાય, દવાખાના બંધ કરી દેવા પડે, એટલો વ્યાયામ થાય. અને જ્યારે એ ઘંટી દળતા હોય, ડાબા હાથે મુઠ્ઠી ઓળતા જાય ને જમણા હાથે દળતા જાય, અને પ્રભાતિયા ગાતા જાય હાલત ભેર, જેમને જે ભજનો ગીતો જે આવડતા હોય ને, નરસિંહ મહેતાના કે મીરાબાઈના, હલક ભેરે ગાતા જાય, આખા ઘરનું વાતાવરણ સાત્વિક થઈ જાય. પરોળીએ ઉઠી અને પ્રાર્થના કરવાની જરૂર નહીં, આ પ્રાર્થના થઈ રહી છે.
લોટ અને એ લોટમાં એનો એનો અંશ આવે કે ના આવે, જે લોટ દળાતો હોય એમાં તમારા મુખમાંથી તમારા રોમે રોમેથી જે ભજન નીકળતા હોય એની અસર એ લોટમાં આવે કે ના આવે, એ લોટ જે ખાય એના અંદરે એની એનો એનો પ્રભાવ આવે કે ના આવે, એક વાતાવરણ જામી જાય. આખા મહોલ્લામાં આપણને જોયું હોય તો સુંદર મજાનું સાત્વિક વાતાવરણ હોય, કોયલ જેવો કંઠ હોય અને હલક ભેરે ભજનો ગવાતા હોય, દૂર દૂર સુધી સંભળાતા હોય, ઠંડી રાત હોય. કબીરે જે ભજન રચ્યા ને શાળ ચલાવતા ચલાવતા, કોઈની ભિક્ષા ઉપર નહીં, કોઈની આજીવિકા કરી, કોઈની કોઈની માગીને નહીં, મહેનતનો રોટલો, પુરુષાર્થનો રોટલો, પરસેવાનો રોટલો કરતા જાય ને ભજનો રચતા જાય. કાગળ ઉપર લખે નહીં, એ તો ભણેલા જ નતા. મસી કાગજ છુઓ નહીં, કલમ ગયો નહીં હાથ. એ કહે છે મેં કોઈ દાડો નિશાળમાં પગ જ નથી મૂક્યો, પણ જે રચે એ યાદ રહી જાય. પાછળ એક ધર્મદાસ કરીને સ્વામી થયા, એક બીજા સ્વામી પણ થયા, એમણે એમના આખા બીજકનું સંપાદન કરી અને બીજકનો ગ્રંથ રચ્યો બનાવ્યો. તો આવી રીતે એમના પદ નીકળ્યા કરે અને 12 વાગે પેલા ભાઈ આવીને ઉભા જુએ છે તો ભલે ઝૂંપડા જેવું ઘર હોય, ભલે માટીથી લીંપેલું હોય, પણ તમારું મન સંતોષથી ભરેલું હોય ને તો આવનારનું મન ઠરી જશે. 5 મિનિટ માટે બેસવા આવ્યો હશે તો 1/2 કલાક બેસવાની ઈચ્છા થશે. એણે કહ્યું હું પેલો પ્રશ્ન પૂછવા આવ્યો છું, તમે મને બતાવો કે સંસારમાં રહીને તમે આટલી ઊંચી ભૂમિકાએ કેવી રીતે પહોંચી શક્યા છો? બેસો, થોડી વારમાં બતાવું છું, મારું કામ પૂરું કરી લેવા દો, પછી હું તમને બતાવું છું. અને એણે બૂમ પાડી, લોહી લોહી આવી કામ કરતી કરતી. શું? મને આ જરા સૂતરના તાર દેખાતા નથી, ફાનસ કરીને લાવને જરા ઘરમાંથી. અને તરત જ ઘરમાં ગઈ અને ઘરમાં જઈને એને ફાણસ કર્યું, ફાનસ કરીને લાવીને કે અહીં બતાવ, મને તાર દેખાતા નથી, અહીં બતાવ. એ ફાનસ લઈને આમ ઉભી રહી, એને તાર બધા ઠીક કર્યા, કહ્યું લઈ જાઓ. હવે પેલો બેઠો બેઠો વિચાર કરે છે કે આ સંતો બધા ચક્રમાં જ હોય, મગજ ખરેલું, આટલો બપોરનો તાપ છે અને બપોરના તાપમાં વાળ દેખાય છે, આને તાર નથી દેખાતા. હશે પણ એમ કે આ તો ચસ્કેલા મગજ હોય એ જ સંત થાય, કોઈ સારા મગજવાળા કોઈ સંત થાય. પછી પૂરું થઈ ગયું, પેલા આઈને કહ્યું મહારાજ પેલા મારી શંકાનું સમાધાન કરો ને. એ શંકાનું સમાધાન ના કર્યું ભાઈ, તમે જોયું નહીં? ના, તમે તો એક અક્ષરે બોલ્યા નથી કે બોલીને સમાધાન ના થાય, મેં વગર બોલે સમાધાન કર્યું. શું? જો મારું જે મારી જે ભૂમિકા છે ને એ આ લોહીના કારણે છે. ખરા બપોરે મેં ફાનસ માગ્યું, પણ એને એમ પૂછ્યું કે અત્યારે મારી ફાનસની જરૂર હતી હશે? એવો સામે જવાબ આપ્યો ખરો? એણે તરત જ મને ફાનસ કરી આપ્યું, મેં જેમ કહ્યું એમ કર્યું, બસ એ છે એટલે મારી ભૂમિકા છે. જો એની જગ્યાએ કોઈ કરકશા મળી હોત તો મને આ ખરા બપોરની વાત તો જવા દો, પણ રાતના 9 વાગે ફાનસ કરવા તૈયાર થયું હોત. જાઓ ને એમ કે તમારે મેળ કરી લો ને, અમને જયારે જુઓ ત્યારે કહે કે કરો છો, જયારે જુઓ ત્યારે લોહી પી જાઓ છો, પણ ત્યાં એ પત્નીના કારણે હું આ આટલી ઊંચી ભૂમિકાએ પહોંચી શક્યો છું. આ કબીરની મહત્તા, આ લોહીની મહત્તા, અને કમાલ અને કમાલી છે એમને એમણે ઉપદેશ આપ્યો. કહે કબીર કમાલ કો દો બાત સીખ લે, કર સાહબ કી બંદગી ઓર ભૂખે કો કછુ દે. અને હ્યુમેનિટી આવી, માનવતા આવી. કર સાહબ કી બંદગી ઓર ભૂખે કો કછુ દે, બસ બીજું કઈ કરવાનું નહીં. આ સંત માર્ગ છે અને સંત માર્ગમાં કોઈ કર્મકાંડ નહીં, કોઈ કંકુના છાંટા નાખો નહીં, ચોખા નાખો નહીં, દાભડો મૂકો નહીં, ધરો મૂકો નહીં, કશું જ નહીં. કર સાહબ કી બંદગી ઓર ભૂખે કો કછુ દે, ભગવાનનું ભજન કર અને કોઈ ભૂખ્યો દુખ્યો કોઈ દુખિયારો માણસ આવે તેને મદદ કર. ભગવદ્ ગીતામાં આવો, ભગવાને કહ્યું મામ અનુસ્મર યુદ્ધ ચ, અર્જુન મારું સ્મરણ કર અને સંસાર સાગરમાં યુદ્ધ કરતો જા, સંસાર સંગ્રામને લડતો જા. તુલના કરો, બે સરખું મળી જશે. જલારામે કહ્યું જો આપે ટુકડો તો ભગવાન થાય ઢુકડો. આ આખો માર્ગ જેને આપણે સંત માર્ગ કહીએ, સરળ અને સહજ, સૌથી પાડી શકાય એવો, એમાં કોઈ બીજી વાતો નહીં. કબીરની મહિમા વધવા લાગી, મહત્તા વધવા લાગી, યશ વધવા લાગ્યો, પણ એમના બે દુશ્મનો મોટા થયા. મુસલમાનો દુશ્મન અને બ્રાહ્મણો હિન્દુઓ પણ દુશ્મન. મુસલમાનો એટલા માટે દુશ્મન કે મુસલમાનના ઘરમાં જન્મ્યો છે એટલે ઉછર્યો છે, ઉછરીને મોટો થયો છે અને રામ નામ લેવડાવે છે. બધાને કહે છે રામ બોલો,
રામ નામ લેવડાવે છે એટલે એમને એમને દુશ્મન લાગે છે. હિન્દુઓના માટે એટલા માટે દુશ્મન કે ગંગાને માનતો નથી, કઈ ડૂબકી લગાવવાથી કઈ પાપ બળીને ખાસ થાય, એ મૂર્તિ પૂજાને માનતો નથી, એ બીજી ઘણી વાતોને માનતો નથી. એનો એક ઈશ્વર છે, માત્ર એક ઈશ્વર છે, અને ઘટઘટમાં રહેલો ઈશ્વર છે. એને ખોળવા માટે કાશીની જરૂર નહીં, મથુરાની નહીં, વૃંદાવનની નહીં, હિમાલયની નહીં, એ જ્યારે મળે ત્યારે તમારા હૃદયમાં જ. મોકો કહાં ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ હું, મોકો કહાં ઢૂંઢે બંદે. કબીરની વાણી આખી જોજો, એમાં માત્ર હૃદયમાં ભગવાન રહેલો છે એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો. એટલે બે પ્રજા દુશ્મન થઈ ગઈ. જેની દુશ્મન બે પ્રજાઓ હોય એ માણસ જીવન જીવે તો કેટલા દુઃખમાં જીવતો હશે. બંને એને સતાવવામાં બાકી ના રાખ્યો, બંને દુઃખ દેવામાં બાકી રાખ્યો. પંડિતો આવે શાસ્ત્રાર્થ કરવા માટે, અને આ કબીર સંસ્કૃત ભણેલો નહીં, પાઠશાળામાં પગ નહીં મૂકેલો, પણ કબીરની વાણી આગળ બધા ચૂપ થઈ જાય. પંડિતો પૂછે તમે કોને માનો છો? એ કે હું એક ઈશ્વરને માનું છું. પણ તમારી નાત કઈ? અમારી કોઈ નાત નહીં. સંતોની કોઈ નાત હોય? અમારું કોઈ વર્ણ નહીં, અમારું કોઈ ગોત્ર નહીં, અમારું કોઈ કુળ નહીં, આ બધું અમે બોળીને આવ્યા છીએ. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કો સુરવા જો જાત વરણ કુલ ખોય. આ એની સાખીઓ. એટલે બે તરફ એમના એક સાથે દુશ્મનો થયા, પણ છતાં એ બંનેના વચ્ચે જીવતો રહ્યો, દુઃખ દેવામાં કોઈ બાકી ના રાખ્યું. એ વખતે દિલ્હીમાં સિકંદર લોદી બાદશાહ રાજ કરે, અને કબીરની મહિમા ઠેઠ સિકંદર લોદી સુધી પહોંચી. બન્યું એવું કે સિકંદર લોદી છે ને, એને આખા શરીરે બળતરા ઉપડેલી, લાય લાય બળતરા. ઘણા વૈદ્યો, ઘણા હકીમો, ઘણાની દવા કરાવી, પણ બળતરા મટે. કોઈએ કહ્યું કે કાશીમાં એક કબીર નામના સંત રહે છે, એ જો તમને દુઆ આપે ને, દવા નહીં દુઆ આપે, તો કદાચ મટી જાય. અને સિકંદર લોદીએ કબીરને દિલ્હી બોલાવ્યા. આ કબીર ગયા દિલ્હીમાં અને એણે કહ્યું મારા હાથમાં કશું જ નથી, કરતા ધરતા ખુદા છે, અલ્લાહ છે, માલિક છે, રામ છે. બનવું એવું, ભગવાન કોઈને યશ આપતો હોય છે કે પેલાની બળતરા મટી ગઈ. એની બળતરા મટી ગઈ, બળતરા મટી ગઈ એટલે એને તો એમ જ થયું બસ હવે કબીર જે માગે એ મારે આપવું, જાગીર, ગામ, જે કંઈ માગે. પણ ત્યાંય પાછા દુશ્મનો ઉભા થયા. જે ધર્મગુરુઓ હોય એ વિરોધી થઈ ગયા, જો આ કબીરની મહિમા વધી તો બહુ બાદશાહને પોતાના પક્ષમાં ખેંચી લેશે. એટલે એમના કાનમાં ભંભેરણી કરવામાં આવી કે આ ઇસ્લામનો દુશ્મન છે, આ તો કાફરની વાતો કરે છે, આ કુફરનો પ્રચાર કરે છે. અને ધીરે ધીરે બાદશાહના મગજમાં પણ આ વાત એવી ભરાઈ ગઈ કે વાત બરાબર છે, તો હવે શું કરશું? રાજા વાજાને વાદરા, બસ કે હાથીના પગ નીચે એને કચરાઈને મારી નાખો, હાથીના પગ નીચે એને છૂંદાવીને મારી નાખો. ઇતિહાસ આખો જોજો કેટલા જુલમ કરવામાં આવેલા. એને કબીરને રાખીને હાથી છોડવામાં આવ્યો, એના ઉપર ગાડો હાથી દોડતો એના તરફ ધસ્યો. અને જેવો કબીરની નજીકમાં આવ્યો, કબીરે કહ્યું તું મારો સાઈ, તું મારો સ્વામી, સાઈ એટલે રામ. અને હાથીનું આખું મગજ ફરી, એ ઢીંચણીએ પડી અને સૂંઢ એના 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 સૂંઢ એના માથા ઉપર મૂકી, અને સૂંઢ ઉપર લઈને પોતાની પીઠ ઉપર કબીરને બેસાડી, અને સૂંઢ આમ તેમ નાચતો નાચતો જ્યાં બાદશાહ બેઠો હતો ને ત્યાં આવીને ઉભો રહી ગયો. હવે કોઈ બાકી રહ્યું ખરું? હવે પ્રૂફમાં કંઈ બાકી રહ્યું ખરું? અને એણે કહ્યું હે મુલ્લાઓ, તમે આના પાછળ ના પડો, તમે આની સ્થિતિને સમજી શકતા? આ સૂફી છે, આની ભૂમિકા ઘણી ઊંચી છે. બુલ્લે શાહે એક બહુ સરસ વાત કરેલી છે. બુલ્લે શાહ જે થયો પંજાબમાં, એણે કહ્યું બુલ્યા ચલ ઓથે જેથે કાજી મુલ્લા દી જાત ના હો. એ બુલ્લે શાહ ચાલ આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં કોઈ કાજી ના રહેતો હોય, જ્યાં કોઈ મુલ્લા ના રહેતો હોય, જ્યાં કોઈ પંડિત ના રહેતો હોય, જે આવી ઝીણી ઝીણી વાતોમાં ભૂલો કાઢ્યા કરે, તમે આ ના કર્યું, તમે તે ના કર્યું, જ્યાં મન રહેતું હોય, જ્યાં હૃદય રહેતું હોય, જ્યાં ભગવાન રહેતો હોય, ત્યાંથી વિજય કરીને પાછા આવ્યા. પણ આ બાજુ છે ને આખા કાશીના પંડિતો વિરોધી થઈ ગયા. પંડિતોનું આખી આખો ધર્મ આજીવિકા લક્ષી, આજીવિકા માટેનો ધર્મ, અને આનો ધર્મ છે એને આજીવિકાને કાંઈ લેવા દેવા નહીં. એનો નિર્ગુણી પંથ, નિરાકાર પંથ, એક બ્રહ્મ,
યજ્ઞ નહીં, હોમ નહીં, હવન નહીં, માત્ર ઈશ્વરની બંદગી, બંદગી સિવાય કાંઈ નહીં. હવે વિચાર કર્યો કે આ કબીરને કરવું શું, મારા મોકલ્યા મારવા માટે, એમને જેમ જેમ પેલાને મારવા, બુદ્ધને મારવા માટે મારા મોકલેલા, એવી જ રીતે કબીરને મારવા માટે મારા મોકલ્યા. પણ મારા જેવા ગયા અને કબીરની વાણી સાંભળી વિચારો બદલાઈ ગયા, આપોઆપ એમના વિચારો બદલાઈ. પણ પેલા હાર્યા નહીં, એમણે એક સ્ત્રીને ઊભી કરી દીધી. બસ, જે માણસ આ રીતે ના હાર્યો હોય એને બીજી રીતે હરાવવા માટે એક સ્ત્રીને ઊભી કરી દીધી. એને શીખવાડ્યું તારે આમ કહેવાનું, બધું બધું શીખવાડી દીધું. સભા ચિક્કાર ભરાયેલી છે, કબીર એમની સાખીને વાણીઓથી ઉપદેશ આપી રહ્યા છે.